જય શ્રી કૃષ્ણને રાધે રાધે બધાને જોવા. આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને મસ્ત મજાનો કૂણો તડકો છે. વાગી ગયા છે 8:30 અને આપણે જો ટેરેસ સાફ કરવાનું હતું, આપણે ટેરેસ જો સાફ થઈ ગયું છે, કચરા પોતા થઈ ગયા છે. આ એક ટેરેસ કર્યો ને ત્યાં મારી કઈટ રહી જાય છે, શું કરશું. અને મારી બે માળના કચરા પોતા તો બાકી છે. હજી દેવાંશભાઈ જો નીચે રમવા ગયા છે, મિશ્રીબેનને હજી નાવાનું બાકી છે. આજે સન્ડે એટલે ફૂલ મસ્તી. હવે ક્યારે નાય કોને ખબર, બપોર પડી જવાના છે આમાંનામાં. ચાલો હવે આપણે નીચે જઈને કામ કરવા મળવી અને પછી આપણું થોડુંક રેગ્યુલર કામ હશે, કંઈક નિપટાવવાનું હશે તો કામ નિપટાઈ નાખશું આપણે ફટાફટ. જો આપણે ટેરેસને સાફ કરી નીચે આવી ગયા છે અને હવે નીચેનું કામ બાકી છે આપણે. અને દેવાંશભાઈ કહે છે મને સેવડી ફોલ દે, તો આપણે જો સેવડી ફોલવાની છે. ચાલો ફટાફટ સેવડી અને માંદલિયા કરી દઈએ નાના નાના ટુકડા. ચાલો સવાર સવારમાં દેવાંશભાઈ સેવડી ફોલ દેવાની છે આપણે. જો આપણી શેરીમાં કંઈક આવ્યું છે, ખબર નથી શું આવ્યું છે, આપણે હાથ પાડ્યો છે. હેલે શું આવ્યું છે? અયોધ્યા છે ને, અયોધ્યામાં રામનું રામજી મંદિરની પ્રતિષ્ઠા થાય છે ને, એ અહીંયા કાગળ આવતી 22 તારીખે આપણે એ મહોત્સવ કરવાનો છે. હા હા, રામ આવ્યા હતા ને કેમ બધા કર્યું, તો એ રીતે તે શું શું આપે છે? અયોધ્યાના ચોખા છે, એવું છે. સરસ. રામજી મંદિર, રામજી રામ ભગવાનને ચડાવેલા. હા હા, બધાને આપ્યા. અયોધ્યામાં 22 તારીખે ભગવાન રામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એમનું આ તમારા પરિવારને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. અયોધ્યાથી પૂજન થયેલા જે અક્ષત આવ્યા છે, તમારા હાથમાં જે આપ્યા છે, એ અક્ષત અને આ ભગવાન રામનો ફોટો તમારા ઘરના મંદિરની અંદર પધરાવવાનો છે. 22 તારીખે સોસાયટીમાં જે સમૂહમાં આયોજન થાય ત્યારે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ નિહાળવાનો છે અને ત્યાં ભગવાનની આરતી થાય એ આરતીમાં આપણે ભાગ લેવાનો છે. જો સોસાયટીમાં આયોજન ન થાય કોઈ સંજોગાવશા, તો આપણી ઘેરે ભગવાનના મંદિરમાં 12 અને 31 ભગવાનનો દીવો કરી ભગવાનની આરતી કરવાની છે અને સાંજે દરેક ઘરના આંગણે રંગોળી પૂરી અને 5-5 દીવડાઓ પ્રગટાવવાના છે. એટલે દિવાળી કરતાં વિશેષ દિવસ આપણે આ દિવસને ઉજવવાનો છે. 6 મહિને, વર્ષ દિવસે, 2 વર્ષે, 5 વર્ષે, જ્યારે આપણા પરિવારની અનુકૂળતા પ્રમાણે અયોધ્યા જવાનું આપણા માટે શક્ય થાય ત્યારે ભગવાન રામના પરિવાર સાથે દર્શન કરવા જવા માટેનું આ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનું તમારા પરિવારને સહૃદય આમંત્રણ છે. ચાલો જય શ્રી રામ, જય શ્રી રામ. જો આપણે શેરીમાં આવ્યા હતા તો આપણે આખી શેરીમાં જો પત્રિકા આપી છે આપણને બધા જ ને, અને અક્ષત પણ આપેલા છે. ચાલો તમને બધાને બતાવું. આ ભગવાનને ચડાવેલા અક્ષત છે, ચોખા કેવી ને ઈ મંદિરમાં રાખવાના કીધા છે. આ 5 આપણી ભાગમાં આવ્યા છે, કોકને 3 આવે, કોકને 4 આવે, કોકને 5 આવે, કઈ નક્કી નહીં કેટલા. આપણે 5 આવ્યા જુઓ. દેવાંશભાઈ જો કઈક કરતા લાગે છે. શું કાઢે છો? શું છે? પંકોલો કાઢો. હા કાઢો ને, દીકરો દેખાય છે કાઢો ને, ક્યાં છે? હા કાઢતી. હા કાઢો, કઈ ખોવાઈ ગયું છે. દેવાંશ જો હાવણી લઈ આવો ને, બેઠો બેઠો મંતરે છે. હું ક્યાં છે કાઢેલ? નથી નીકળતું. હા તો ગીત ગાઈ નાખ દેવાંશ. હાલો ગીત ગાન માં દીકરો, એક ગીત ગાન માં કાલ પેલા ગીત ગાહેલ. હું ત્યાં નથી, ફિનિશ થઈ ગયો. ત્યારે ગીત ગાવો માં દીકરો. મમ્મી કઈક વાંચે, મમ્મી શું વાંચો છો? સર્વોત્તમ. નીચે વહી ગયો લાગે છે. કાઢો, આપણે કરવાની છે ને રંગોળી ને એવું કરવાનું. 5 દીવા કરવાની કીધા છે અને 22 તારીખે રંગોળી પૂરવાની કીધી છે. આપણે પૂરશું રંગોળી ને 5 દીવા કરશું. મોટી રંગોળી ન હોય, અત્યારે આપણે નાની હોય, આપણે મોટી બેસતા વર્ષે કરવી ને,
આ 22 તારીખે નાની રંગોળી કરી આપણે કરશું, હાલો ને મોટી કરવી, મોટી કરશું નકર નાની કરશું, મોટી ઈ સારોડિયા ના હતા આપણી બાજુના, પણ ઉતાવળ માતા ફોન ઉપર ફોન આવતા પછી મેં કઈ કીધું નઈ. હું દેવાંશભાઈ, દેવાંશન પટ્ટો પહેરવો, બેલ પહેરવો, લાવ પહેરી દઉં. તો આપણે 5 વાગી ગયા છે ને આપણે જાગી કામ કરી રાખ્યું છે થોડું, અને પછી જો આપણે બેસી ગયા છે મિસ્ત્રીને હોમવર્ક કરાવવા માટે. મિસ્ત્રીને હોમવર્ક કરાવું છું. મિસ્ત્રી બેન કેટલું રહ્યું છે હોમવર્ક? થોડુંક રહ્યું છે મિસ્ત્રીના રાઇટિંગ જોઈએ. પહેલા એક એક વાર લખવાનું, પછી ચાર વાર લખવાનું. બોલતી જાજે ને પાકા કરવાના છો? પાંચ વાર લખવાય, પાંચ વાર આપ્યું છે. આજ પૂરું કરી નાખો, પછી કાલે સ્કૂલે જવાનું હોય ને એટલે. તો આપણે છે ને હમણાં જમવા જવાનું છે 6 વાગે. જમવાનું ખુડા ફૂલેકા ફૂટતા નથી, થાકી ગયા જમી જમીને. તો હવે ના પાડવી ને તોય પરાણી કહે છે. હમણાં રેગ્યુલર, હમણાં તો ડેઈલી હાલે છે, ડેઈલી જમવા જવાનું હોય છે. કાલે જવાનું છે, કાલ ગયા તા, આજ જવાનું છે. હમણાં ડેઈલી જમવાનું જ હાલે છે, કારણ કે લગ્ન હમણાં ઓર આવે છે ને બધા ફૂલેકા જમવાનું તો આપે, તો ફૂલેકું ખાવા જવાનું છે. ચાલો આપણે હવે છે ને તૈયાર થઈ જઈએ. કાકું લગ્ન થવાના છે એટલે એને ફૂલેકું કહેવાય. પછી લગ્ન થઈ જાય ને પછી રોટલો આપે, એટલે રોટલા આપે. હા, રોટલો ખાવા જવાનું એવી રીતના હોય. સારું, ચાલો હવે આપણે રેડી થઈ જઈએ ને પાછા મળવી. ચાલો બા, આપણે શું કરે છે ને બા, બાને મળવી આપણે. શું કરો બા? બેઠા છે. આ શું થાય છે? પેટમાં હાથ નથી. હે? પેટમાં હાથ ન થઈ જી. કાલ તો સારું થઈ ગયું હતું ને સાંજે? દુખતું નથી પણ આમ ઢમઢોળ થઈ. આ હું જોઈબડું છે મચ્છું નો બા ન હોય ને એવા પેતરા કર્યો બેસું, એનાથી કઈ સારું ન થાય. સોઈબડ્યા કે સારું થઈ જાય. શું કેવું છે બા તમારે? ક્યાં વહી જવું છે? રોજ રોજ વહી જવું છે, રહી જવું છે. જવાનું પડશે દાદર? ધામમાં જાવ, ધામમાં જાવ ને. નથી જવું એને, બાન જ જવું. હાલો દેવાય દેવાંશ બધા ને મમ્મી દેવાય. એ દેવાંશ બાલ્યો ને ગીત ગાવ ને, મજા આવે એવું. જીવન માં સારે દેન્યો ગારે રૂડી વાસળી રે લોન રાધા ગોરી બાત ડિયા લઈ આવો સલણ સોળો સૂર્ય મારે લોલ રાધા ગોરી બાત ડિયા લઈ આવ્યા સલણ સોળો સૂર્ય મારે લોલ બુજી પિયાયું તારું ભાત કે અહીંયા બેસી જ છોરેલો રાતા ગોરી આશવ પાલેવના ઝાડ કે વળતી સાયણી રેલો રાતા ગોરી તે ડુંગરે સડીએલ તેને કે તેને પછી વાળી યારેલો પરભુજી તમારી સારે લતેન્યુ કે અમત કી નહીં વળે રે લોલ પરભુને સટકે સડીએ લરી સકે રાધાજીને મારી યારી
ડોલ મારી મારી અવળા સવળી ઠોટ ડાબા પગની મોજ ધીરે લોલ પર ઝીણા સર મરવ દાદાજીને સટકે સડીએ લરી સકે ભોગળ પી યારે લોલ ઝીણા સર મરવર સે મેઘ પ્રભુજી બિંદાઈ બા ને રે લોલ રાધા ગોરી ઉછાડો જોડ કમાડ પ્રભુજી બિંદાઈ બા ને રે લોલ જાવ જાવ માને ઈને મોલ્યો કે આયા સિદયા યારે લોલ જશું જશું માને ઈને મોલ્યો કે પશે થશે યોર તારે લોલ લો બાઈ ગઈ નઈશું બા બહુ સારું ગાયું બા મેં તો કદી સાંભળ્યું જ નથી બાઈ તાર સારું ગાઈ નઈશું ગીત ને બા બાને આવડે છે ગીત દેવાય જો બાન હાવણી નો મળતો નો મરાય હાવણી મેં કેતા નથી એ બા તમને ગીત ગાતા આવડે છે બા પણ ગાતા જ નથી મેં સાંભળ્યા જ નથી મનમાં ગાયા કરે કઈ નઈ સારું બા જમવા જવાનું છે જમવા જવાનું હું એ બા જમવા જવાનું કેમ થાય આપડે જો જમવા જવાનું છે આપડે રેડી થઈ ગયા છીએ ચાલો હવે આપડે નીકળવી જમવા માટે લેટ થઈ ગયું છે કારણ કે આ સન્ડે છે એટલે ટ્રાફિક તો બહુ જ છે આપણે જો જમી કરવીને આવી ગયા ઘરે તો ને ત્યાં અમે જમવા ગયા હતા ને તો ત્યાં મારા સગા મામા રહેતા હતા આપણે મામાની ત્યાં બેસી આવ્યા અને મામાની ત્યાંથી બેસીને ઘરે આવ્યા ને ત્યાં ઘરે મહેમાન આવી ગયા હતા એટલે આપણે મહેમાનના 11:30 થઈ ગયા બહુ લેટ થઈ ગયું ને હવે ચાલો આપણે ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બાય બાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.